નમસ્તે બાળ મિત્રો આપણે કરી રહ્યા છીએ પુસ્તક વાંચન એક પુસ્તક છે રમણ સોનીજી આપણે આના એક થી પાંચ ચેપ્ટર વાંચન કર્યા આજે આપણે વાંચન કરીશું ચેપ્ટર સિક્સ બપોરનું ભોજન અને ચેપ્ટર સેવન સ્કૂલમાં જવાનું શરૂ તો ચાલો વાંચીએ બપોરનું ભોજન હવે હેડમાસ્ટરજી તોતોચાનને એ જગ્યાએ લઈ ગયા જ્યાં બાળકો બપોરનું ભોજન લેતા હતા એમણે કહ્યું અમિત ટ્રેનમાં જમતા નથી પણ સભાખંડમાં જમીએ છીએ પહેલા જે પગથિયા ચઢીને તે આવેલી એના છેક ઉપરના ભાગમાં આ સભાખંડ હતો ત્યાં પહોંચીને જોયું તો બાળકો સોર બકોર કરતા હતા ને ખુરશીઓ ને મેજ ખસેડી-ખસેડીને વર્તુળાકારે ગોઠવતા હતા સભાખંડના એક ખૂણામાં ઊભા રહીને આ જોતા જોતાં હેડમાસ્તર સાહેબના જેકેટનો છેડો ખેંચીને તો તો ચાને પૂછ્યું બાકીના બધા ક્યાં છે બસ આટલા જ છે આ દેખાય છે તેટલા હેડમાસ્તરે કહ્યું બસ આટલા જ એના માન્યામાં ન આવ્યું આટલા તો પેલી સ્કૂલના માત્ર એક વર્ગમાં હશે તમે એમ કહો છો ને કે આ સ્કૂલમાં માત્ર પચાસ જેટલા જ છોકરા છે

હેડમાસ્ટર સાહેબે બધાની વચ્ચે ફરતા ફરતા કહ્યું એ દરેક બાળકના ડબ્બામાં દરિયામાંથી ને કઈક પહાડમાંથી એનો શું અર્થ થતો હશે કેવી જુદી છે આ સ્કૂલ પણ કેટલી સરસ સ્કૂલમાં લંચ લેવાની આટલી મજા હોય એની તો પહેલા ખબર જ ન હતી એને આવતીકાલ એ પણ આમ બધાની વચ્ચે બેઠી હશે ને પોતાનો ડબ્બો ખોલીને હેડમાસ્ટરજીને કંઈક દરિયામાંથી ને કંઈક પહાડમાંથી બતાવતી હશે એ કલ્પના કરતા એનું મન આનંદથી નાચી ઉઠ્યું હેડમાસ્તરજી દરેક બાળક પાસે ઊભા રહીને એના ડબ્બામાં નજર નાખતા હતા ત્યારે બપોરનો સોનેરી તડકો એમના ખભા પર વરસતો હતો ચેપ્ટર સેવન સ્કૂલમાં જવાનું શરૂ હેડમાસ્તર જીએ કહેલું કે હવે તું આ સ્કૂલની વિદ્યાર્થીની છે ત્યારથી જ એ બીજા દિવસની સવાર ક્યારે પડે એની રાહ જોઈ રહી હતી પહેલા તો સવારે એને સ્કૂલમાં જવા માટે પથારેમાંથી ઉઠાડતા જ મને બહુ પરેશાની થતી હતી પણ આજે તો એ બધા કરતા વહેલી ઉઠી ગઈ તૈયાર થઈ ગઈ ને દફતર ખભે ભરાવીને રાહ જોવા લાગી ઘરમાં સમયની સૌથી વધારે ચોકસાઈ વાળો સભ્ય હતો રોકી એક જર્મન સેફર્ડ કૂતરો હતો તોતોચાના અજબ વર્તન ને પહેલા તો એ કંઈક શંકાની નજરે જોવા લાગ્યો પણ પછી સહેજ આળસ મરલીને એની પાસે આવીને બેસી ગયો ને હવે શું થાય છે એ જોવા લાગ્યો માને તો હજી ઘણું બધું કામ બાકી હતું એને જલ્દી જલ્દી તોતોચાન માટે નાસ્તાનો ડબ્બો તૈયાર કરવા માંડ્યો જેમાં કંઈક દરિયામાંથી ને કંઈક પહાડમાંથી હોય માએ રેલવે પાસને એક પ્લાસ્ટિક કેસમાં ફિટ કર્યો ને દોરી બાંધીને એને તો ગળામાં પહેરાવી દીધો જેથી એ ખોવાઈ ન જાય હા ડેડી બૂટ પહેરતા તો કહ્યું ને એને મુખ્ય દરવાજો ખોલી નાખ્યો પછી એ પાછી ફરી વિનયથી નીચે ઝૂકી ને બોલી આવજો આવજો બધા તો તો ચાન જવા માંડી તૈયાર થઈ છે એને હમણાં થોડા દિવસ પહેલા તો એક સ્કૂલમાંથી ગાડી મૂકવામાં આવી હતી એણે મનોમન પ્રાર્થના કરી કે આ વખતે તો બધું સરખું પાર પાડજો બીજી ઘડીએ તો માં ચોકી ગઈ એને જોયું કે તોત્તોચાને એના ગળામાંનો પાસ દોરી સાથે રોકીને પહેરાવી દીધો ઓ ભગવાન માએ નિશાસો નાખ્યો પણ એને મન સાથે નક્કી કર્યું કે કશું જ કહેવું નથી જોઈએ શું કરે છે રોકીના ગળામાં પાસ પહેરાવી દઈ તોત્તોચાને એની સામે જ બેસી ગઈ કહે જોયું ને આ પાસ તને બરાબર આવતો નથી દોરી લાંબી હતી એથી પાસ જમીન પર ફેલાઈ પડ્યો હતો સમજ્યો હવે આ પાસ મારો છે તારો નહીં તું આપાસ પેરીને ટ્રેન માં નહીં ચડી શકે પણ તેમ છતાં હું હેડમાસ્ટર સાહેબને અને સ્ટેશનવાળા સાહેબને પૂછી જોઈશ હં જોઈએ એ લોકો તને સ્કૂલ માં આવવાની હા પાડે છે કે કેમ રોકીએ પહેલા તો કાન ઊંચા કરીને ધ્યાનથી સાંભળ્યું પછી પાસ ને એક બે વાર ચાટી જોયો ને બગાસુ ખાતો તોતોચાને તો ચાલુ રાખ્યું ટ્રેનનો જે ડબ્બો છે ને એ તો ઉભો જ રહેલો હોય છે મને નથી લાગતું કે એમાં બેસવા માટે ટિકિટ જોઈએ પણ હવે આજે તો તારે અહીં ઘરે જ રહેવું પડશે રોકી રોજ એને પેલી સ્કૂલના દરવાજા સુધી મૂકવા જતો ને ત્યાંથી પાછો ફરી જતો આજે પણ એની તો એ જ ઈચ્છા હતી તોતોચાને રોકીના ગળામાંથી દોરીવાળો પાસ કાઢી લઈને બહુ કાળજીપૂર્વક પોતાના ગળામાં લગાવી દીધો પછી પાછું મમ્મી અને ડેડીને કહ્યું આવજો આવજો અને પછી એ પાછું જોયા વિના દોડી એના ખભે ભરાવેલું દફતર ઉછળતું હતું પણ ખુશીથી છલાંગો મારતો એની સાથે થઈ ગયો સ્ટેશને જવાનો રસ્તો પણ લગભગ એ જ હતો પહેલી સ્કૂલ વાળો એટલે તોતોચાને રસ્તામાં એના પરિચિત કૂતરા ને બિલાડીઓને જૂના મિત્રો મળ્યા એને થયું કે પોતાના ગળામાંનો પાસ બધાને બતાવી વટ પાડવો પણ એને મોડા તો પડવું જ ન હતું એટલે હવે આજે નહીં પછી ક્યારેક એવું વિચારી લઈને દોડતી આગળ વધી તો તોતોચાન પહેલાની જેમ સ્ટેશન પર ડાબી બાજુ વળવાને બદલે જમણી બાજુ વળી એટલે બિચારો રોકી મુંઝાઈ ગયો ને આમ તેમ ફાફા મારવા માંડ્યો ત્યાં સુધીમાં તો એ અંદર સુધી પહોંચી ગઈ હતી એ પાછી રોકી પાસે આવી એ તો મુનઝાઈને ઉભો રહ્યો હતો મારે પેલે સ્કૂલમાં હવે નથી જવાનું રોકી હું તો હવે છે ને નવી સ્કૂલમાં જઈશ એણે રોકીના મોં સાથે ના ગાલ દબાવ્યા રોકીના કાન પાસે વાસ આવતી હતી પણ એને તો એ વાસ હંમેશા ગમતી આવજે એણે રોકીને કહ્યું અને દરવાજા પર પાસ બતાવીને સ્ટેશનનો દાદર ચડવા લાગી રોકીએ ધીમેથી કું કું કર્યું ને તોતોચાન દેખાતી બંધ થઈ ત્યાં સુધી એની તરફ તાકતો રહ્યો જોયું ને વિદ્યાર્થી મિત્રો તોતોચાન જેવી નટખટ છોકરી જેને શાળાએ જો મોટી ઉઠાડવી પડતી હતી આવી સુંદર શાળા ત્યાંનું સુંદર વાતાવરણ અને સરસ મજાના એના પ્રેમાળ હેડમાસ્ટર સાહેબના કારણે આજે એની જાતે તૈયાર થઈ ગઈ અને સ્ટેશને પણ જાતે પહોંચી ગઈ તો હવે આવતીકાલે આપણે જોશું એનો ક્લાસરૂમ કેવો છે તો મો સ્કૂલનું ભણતર કેવું છે ત્યાં સુધી આવજો